ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ. વાત કરીશું સમાચારોની, પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર. સાબરકાંઠા અને વડોદરા બેઠકના ભાજપના ઉમેદવારો ચૂંટણી લડવાની પાડી ના, ગુજરાતના રાજકારણમાં આવ્યા મોટા સમાચાર. સાબરકાંઠા અને વડોદરા બેઠકના ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર ચૂંટણી નહીં લડવાની દર્શાવી ઈચ્છા. ચૂંટણી લડવાના ઇનકાર વચ્ચે આણંદમાં ભાજપના ઉમેદવારને દિલ્હીનું તેણું, આવતા અનેક તર્ક વિતર્ક સર્જાય. આણંદના ઉમેદવાર પણ બદલાય તેવી ચર્ચાએ જોર પકડ્યું. દિલ્હીમાં ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક, ગુજરાતના બાકી ચાર અને વડોદરા અને સાબરકાંઠામાં નવા ઉમેદવારના નામની ચર્ચા. યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. જય રણછોડ માખણછોડના જય ઘોષથી મંદિર પરિસર ગુંજ્યું. વાત કરીએ વિગતવાર સમાચારોની, ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતમાં ઘૂંઘટ પર રાજકારણ શરૂ થયું છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા લાજ કાઢીને મત માંગ્યા બાદ રાજકારણ શરૂ થયું છે. ગેનીબેન ઠાકોરે લાજ કાઢી મત માંગ્યા હતા કે જેનો વિડીયો આપણે સૌએ જોયો હતો. ભાજપના ઉમેદવારે નિવેદન કર્યું છે કે હું એક દિવસ માટે માથે નથી ઓળતી, હું રોજ લાજ કાઢું છું. તેવું રેખાબેન દ્વારા કહેવામાં આવ્યું છે. મને જરાય તકલીફ નહીં પડે. ચૌધરી નો ગેનીબેનને ધારદાર જવાબ સામે આવી રહ્યો છે. એટલે કે રેખાબેન ચૌધરીએ ગેનીબેન ઠાકોરને આ ધારદાર જવાબ આપ્યો છે કે જ્યારે ગેનીબેન ઠાકોરે લાજ કાઢીને મત માંગ્યા હતા ત્યારે હવે ભાજપના જે રેખાબેન ચૌધરી છે તેમને ધારદાર જવાબ આપતા કહ્યું છે કે હું એક દિવસ માટે માથે નથી હોડતી, હું રોજ લાજ કાઢું છું. એટલે કે ગુજરાતમાં આપણે એવું કહી શકીએ છીએ કે આ ઘૂંઘટનું રાજકારણ સામે આવી રહ્યું છે. ગેનીબેન દ્વારા લાજ કાઢીને મત માંગવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે રેખાબેન દ્વારા એ ઘૂંઘટ ઓડીને જે મત માંગવામાં આવ્યા તેના પર રાજકારણ કરવામાં આવી રહ્યું છે. તેમણે નિવેદન આપ્યું છે કે હું રોજ લાજ કાઢું છું, મને જરાય તકલીફ નહીં પડે, એક દિવસ માટે હું માથે નથી ઓળતી. એટલે આ ગુજરાતમાં કેવા પ્રકારનું રાજકારણ જોવા મળી રહ્યું છે તે જોઈ શકાય છે. ગુજરાતમાં ઘૂંઘટ પર આ રાજકારણ શરૂ થયું છે. તો આજ અંગે વધુ વાત કરવા માટે સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા હિતેન્દ્રભાઈ વારોટા. સીધા મારા સંવાદદાતાના વિશે અમને માહિતી આપશે ટૂંક જ સમયમાં. ખૂબ બહોળો છેલ્લા 22 વર્ષથી અનુભવ છે એટલે એમાં હું જરા પણ પાછી નહીં પડું. મને ઘણા લોકો પૂછે છે કે બેન તમે આટલું માથે કેમ ઓઢો છો, આટલા શિક્ષિત છો તો. એટલે મારે એમને કહેવું પડે છે કે હું મારા પરિવારની અને બનાસકાંઠા જિલ્લાની પરંપરાને આગળ લઈ જવા માંગુ છું અને હું એક દિવસ માટે નથી ઓઢતી પણ રોજ માટે ઓઢું છું. અને અહીંયા હું તમારી દીકરી બનાસની દીકરી વચ્ચે તમારી સામે આશીર્વાદ લેવા માટે આવી છું. આ ખાખીજી મહારાજના પવિત્ર ધામમાં મને આશા છે કે તમે બધા મારી સાથે રહેશો અને આશીર્વાદ આપશો. તો જે પ્રકારે તેમની આ પ્રતિક્રિયા આપણે સાંભળી છે, જે પ્રકારે તેમણે આ નિવેદન આપ્યું છે એમને ગેનીબેન ઠાકોર, કે જેમણે થોડાક સમય પહેલા જ ઘૂંઘટ ઓઢીને મત માંગ્યા હતા તેને ટાંકતા તેમણે ધારદાર જવાબ આપ્યો છે. આજે ઘૂંઘટ પર રાજકારણ શરૂ થયું છે તેના વિશે જ વાત કરવા માટે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટજી. હિતેન્દ્ર, ખાસ કરીને અહીંયા જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં નવું રાજકારણ જોવા મળી રહ્યું છે. હવે ઘૂંઘટ પર રાજકારણ, ગેનીબેન ઠાકોરે જે પ્રકારે જે લાજ કાઢીને મત માંગ્યા અને જે વિડીયો આપણે સૌએ જોયો અને ત્યારબાદ હવે તેમની સામે રેખાબેન ચૌધરીએ તેમને જે ધારદાર જવાબ આપ્યો છે, શું કહેશો આ કેવા પ્રકારનું રાજકારણ જોવા મળી રહ્યું છે?
બનાસકાંઠામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગેનીબેન ઠાકોરે ભૂતકાળમાં વાત કરી તો ગેનીબેન ઠાકોર શંકર ચૌધરી જેવા દિગ્ગજ નેતાઓ પણ મેદાન હરાવી ચૂક્યા છે. એટલે ગેનીબેન ઠાકોર ચોક્કસપણે ખૂબ કોન્ફિડન્સથી બનાસકાંઠાની અંદર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એમને જ્યારે સાસરીમાં ગયા હતા તમને લાજ કાઢીને પણ ખાસ કરી વાત કરીએ કે એમને મત માગ્યા હતા કે હું સાસરીમાં આવ્યું છું, મારું હક છે જુવારાનો. ત્યારે સ્વાભાવિક છે રેખાબેન ચૌધરી પણ આક્રમકતાથી સામે પ્રચાર કરી રહ્યા છે. રેખાબેનનો પણ દાવો છે ને એક વાત ચોક્કસ છે કે બનાસકાંઠાની પ્રજા એ ખૂબ ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે. ભૂતકાળમાં પણ વાત કરીએ તો ત્યાં બીકે ગઢવી હોય, મુકેશ ગઢવી હોય, અન્ય સમાજના લોકો પણ અહીંયા બેઠક ઉપરથી ચૂંટણી જીતી ચૂક્યા છે. બનાસકાંઠા બેઠક એ કંઈ કોઈ એક રાજકીય પક્ષની મોનોપોલી રહી નથી. કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, કોઈ પણ રાજકીય પક્ષનો ઉમેદવાર ચૂંટણી જીતી શકે છે. કારણ કે અહીંયા આખું રાજકારણ ખૂબ અલગ જોવા મળી રહ્યું છે. ખાસ કરી વાત કે ચૌધરી સમાજ વર્સિસ ઓલ પણ થઈ શકે છે. કોંગ્રેસ પક્ષે ઠાકોર ઉમેદવાર ઊભો રાખ્યો છે, ત્યાં આગળ આખી રાજનીતિ બનાસ ડેરી અને બેંકની આસપાસ જોવા મળતી હોય છે. ઠાકોર સમાજનું કોણ સમર્થન આપે એ જોવાનું છે. બીકે ગઢવી હોય કે મુકેશ ગઢવી હોય, જે અત્યાર સુધી જીત્યા છે, અન્ય સમાજના લોકોના સમર્થનના કારણે જીતતા રહ્યા છે. એ કોંગ્રેસમાં હોવા છતાં પણ જીત્યા છે. ભારતીય જનતા પાર્ટી માટે એ ચોક્કસ છે કે ગલબાદાસ પરિવાર જે હતો એમણે બનાસ ડેરીની સ્થાપના કરી હતી, એમના પૌત્રી છે. ચોક્કસપણે એનું પીઠબળ મળવાનું છે. બનાસ ડેરીના કારણે આખી બનાસમાં જે રીતે મિલ્ક ક્રાંતિ થઈ છે, લોકોના આર્થિક જીવનમાં ફેરફાર આવ્યા છે, એમાં બનાસ ડેરીનું મોટું યોગદાન છે. તો ચોક્કસ એમને ફાયદો થવાનો છે. પણ અત્યારે માત્ર ગેનીબેન અને વાત કરી રેખાબેન પૂરતી લડાઈ નથી, આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની લડાઈ છે. 5 લાખથી વધુ લીડથી જીતવું છે, એટલા માટેની આ મહેનત થઈ રહી છે. એના માટે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના સભ્ય તરીકે બાબુ દેસાઈને પણ મોકલ્યા છે. સાથે સાથે માવજી દેસાઈ કે જે પોતે અપક્ષ જીતા હતા એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે, જે ગુવાભાઈ દેસાઈ છે એ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. એટલે દેસાઈ સમાજ પર પૂરી જવાબદારી આપવામાં આવી છે. એ જ રીતે વાત કરીએ અન્ય ઠાકોર સમાજમાં પણ મતોમાં ગાબડા પડે, કારણ કે ગેનીબેન ઠાકોરના કારણે એક વન સાઈડ ઠાકોર સમાજ કોંગ્રેસ સાથે ના જોડાય અને ભાજપ સાથે જોડાયેલો રહે, મતોમાં વિભાજન થાય, એટલા માટે કેટલીક જગ્યાએ કોંગ્રેસના જે મુખ્ય નેતાઓ છે એને ફોડવાના પણ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવે છે. એટલે એ પ્રકારનું આખું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી તમામ મિશનોની રાખીને વાત કરીએ તો જે રીતે ઓપરેશન કરી રહી છે, અન્ય સમાજના લોકોને સાથે રાખવા પ્રયત્ન કરે. આજે મહેશ પટેલની વાત કરીએ, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય, એમને પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડી દેવામાં આવ્યા છે. માળી સમાજની વાત તો માળી સમાજમાંથી પ્રવીણ માળી ભારતીય જનતા પાર્ટી સાથે ધારાસભ્ય પણ છે. માળી સમાજના પણ ખૂબ નિર્ણાયક મત બનાસની અંદર છે, તો એ પણ એને સ્વાભાવિક સમર્થન કરે. રબારી સમાજથી લઈને તમારું ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વાળીનાથમાં જઈ આવ્યા છે, તો આ તમામનો લાભ રેખાબેનને મળી શકે છે. તો કોંગ્રેસ માટે પણ સ્થિતિ એ જ છે કે ઠાકોર સમાજ વંશાય રહી સાથે ચાલે, અને જો અન્ય સમાજ પણ સપોર્ટ કરે તો કદાચ પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે. ચોક્કસ થઈ, પરંતુ અહીંયા એક મહત્વની બાબત એ જોવા મળે છે કે આ પ્રકારનું રાજકારણ કેટલું યોગ્ય કહી શકાય છે. જે પ્રકારે લાજ કાઢીને મત માંગવા માટે નીકળ્યા હોય ગેનીબેન અને તેની સામે રેખાબેન પણ આવી વાત કરે, આપણે મહિલા સશક્તિકરણની વાત કરી છે, મહિલાઓને આગળ લાવવાની વાત કરી છે, અને આ પડદા પ્રથા જેને કુપ્રથા માનવામાં આવે છે, અને એ જ પ્રથાથી આ રાજકારણ કરવામાં આવી રહ્યું છે, આ વોટ માંગવામાં આવી રહ્યા છે, આ કેવા પ્રકારનો સંદેશો આ મહિલાઓ સુધી પહોંચાડી રહ્યા છો? રાજકારણમાં આ બધું નવું નથી. રાજકારણમાં જે લોકો જોડાયેલા હોય તમામ પ્રકારના પગલાં ભરતા જ હોય છે. ચાહે ભૂતકાળની વાત કરીએ, ભૂતકાળમાં રાજકારણમાં જે જોડાયેલા નેતાઓ ભુવાઓના ત્યાં જઈને પણ બેસતા હતા. આમ જોઈએ જોઈએ તો વેમની પ્રથા છે, પણ એ વેમની પ્રથા કહો કે ક્યાંક આ અંધશ્રદ્ધાનો વિષય, છતાં પણ અનેક નેતાઓએ તે એમના જઈને દંડવત પણ પ્રણામ મોટા ભુવાઓના ત્યાં જઈને કર્યા છે, એ પણ એક વાસ્તવિકતા છે. આ રહી લાજની વાત, તો આ એક રાજનીતિની અંદર મત માગવાની એક પેટર્ન છે. ગેનીબેને પોતાને સાસરીમાં ગયા ત્યારે સ્વાભાવિક છે કે એમને લાજ ઉડીને મત માગ્યા છે. ખુદ ઇન્દિરા ગાંધીની વાત, ઇન્દિરા ગાંધી પણ ગુજરાતમાં જ્યારે આવતા હતા ત્યારે એમના દ્વારા પણ માથે ખાસ કરીને તેઓ સાડીને ઓઢી લેતા હતા, એ પ્રકારે તેઓ ગુજરાતની પણ ખાસ લાજ રાખતા હતા. ગુજરાત એમનું સાસરી થતું હતું એટલે સ્વાભાવિક છે. તો સ્વભાવ આ એક આજે બી અનેક સમાજો એવા છે કે જે સમાજોમાં આ પ્રથા આજે પણ ચાલુ છે, એમાં બે મત નથી. મહિલા સશક્તિકરણની વાતો થતી હોય છે પણ આજે પણ ખૂબ નીચા લેવલે જોવા જાઓ તો આજે પણ અનેક ઘરોમાં લાજ પ્રથા પણ યથાવત છે. એટલે ગેનીબેન ઠાકોર જે વાત કરી, ઠાકોર સમાજ આજે પણ ખૂબ કહી શકાય કે એટલો બધો શિક્ષિત પણ નથી થઈ ગયો. એ જ રીતે વાત કરીએ કે જે મતોની રાજનીતિમાં, તો અલ્પેશ ઠાકોરને પણ અત્યારે બનાસ ડેરી ખાસ બનાસ જિલ્લામાં ઉતારી દેવામાં આવ્યું છે, જેના કારણે સ્વાભાવિક છે કે રેખાબેન ચૌધરીનો ફાયદો થઈ શકે.
જી બિલકુલ. હવે અત્યારે ખાસ કરીને અહીંયાની વાત કરવામાં આવે તો જે પ્રકારે આજે ગેનીબેન ઠાકોર અને વર્સિસ રેખાબેન ચૌધરી જોવા મળી રહ્યું છે અને જે પ્રકારનું આ રાજકારણ જોવા મળી રહ્યું છે, શું લાગે છે ત્યાંની જે જનતા છે તેમની વિચારધારા અત્યારે શું જોવા મળી રહી છે, કોના તરફી જોવા મળી રહી છે, શું લાગી રહ્યું છે ત્યાં માટે? ત્યારે તો બંને રાજકીય પક્ષોના ઉમેદવારો રેખાબેન હોય કે કેની બંને દ્વારા અત્યારે એડી ચૂંટણીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી તરફથી પણ એ તમામ તાકાતો ગ્રુપ મિટિંગોથી લઈને વાત કરી રેલીઓ સુધીનું આયોજન કરી દેવામાં આવ્યું છે. તમામે ગામે ગામ જઈને રેખાબેન ચૌધરી દ્વારા ગ્રુપ મિટિંગો કરવામાં આવી રહી છે, શેરીઓમાં સોસાયટીઓ મિટિંગો થઈ રહી છે. એ જ પ્રકારે કોંગ્રેસ દ્વારા પણ પ્રયત્ન કરી, ગેનીબેન ચૌધરીએ પણ સંપૂર્ણ પોતાની તાકાત લગાવી રહ્યા છે. ગેનીબેન ચૌધરીનો વાત કરીએ તો ગેનીબેન અત્યાર સુધી એમની રાજનીતિના ઇતિહાસમાં પંચાયતથી લઈને વિધાનસભા સુધી ક્યારે પણ તેઓ ચૂંટણી હાર્યા નથી. એ ગેનીબેન રેકોર્ડ બોલે છે. ગેનીબેનનો જે રેકોર્ડ છે ત્યારે સ્વાભાવિક છે કે ગેનીબેન પંચાયતથી લઈને વિધાનસભામાં ક્યારે ચૂંટણી હાર્યા નથી. તો ભારતીય જનતા પાર્ટીમાં રેખાબેન ચૌધરીની વાત એ છે કે રેખાબેન ચૌધરી પ્રત્યક્ષ રીતે ક્યારેય રાજનીતિમાં જોડાયેલા નથી, ક્યારેય ચૂંટણી લડ્યા નથી, એ ક્યારેય કોઈ એવી ચૂંટણી લડ્યા નહોતા. જ્યારે એમના હસબન્ડ જયતેશ ચૌધરી એ ચોક્કસપણે ખૂબ સક્રિય રાજકારણમાં બનાસમાં રહ્યા છે. ભૂતકાળમાં એમને ઇલેક્શનમાં ટિકિટ પણ બાય ઇલેક્શનમાં મળવાની હતી, એ સમયે હરિભાઈ ચૌધરીએ મળી હતી, એટલે એ પોતે ટિકિટ માટે વંચિત રહી ગયા. અને અત્યારે પણ પોતે ટિકિટ માટે વંચિત રહી ગયા ત્યારે સ્વાભાવિક છે કે હિતેશ ચૌધરીના પત્નીના ટિકિટમાં જે ગલબાભાઈ પરિવારને પૌત્રી છે, હિતેશ ચૌધરી ખૂબ એક્ટિવ કાર્યકર્તા છે, જિલ્લા પ્રદેશમાં પ્રભારી પણ એક જિલ્લાના રહ્યા છે મોરબી જિલ્લામાં, તો સ્વાભાવિક છે હિતેશ ચૌધરી ટિકિટ ના પડી, પણ પોતાનું નેટવર્ક છે એનો પણ એમને લાભ મળવાનો છે. બીજું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે પ્રકારનું કરિશ્માભર્યું વ્યક્તિત્વ છે એનો પણ લાભ રેખાબેનને મળી શકે છે. પણ ગેનીબેન પોતે પણ ગ્રાઉન્ડ લેવલના નેતા છે, ઠાકોર સમાજથી લઈ અન્ય સમાજમાં પણ લોકપ્રિય છે, તો એ લોકપ્રિયતાના કારણે સ્વાભાવિક છે ગેનીબેન અને રેખાબેન વચ્ચે ખૂબ કહી શકાય કે આક્રમક લડાઈ પણ થવાની છે. ત્યારે જોવાનું છે કે બનાસની જનતા કોની સાથે રહે છે. જી બિલકુલ. પરંતુ અહીંયા જો બનાસકાંઠાની વાત કરીએ, હંમેશાથી આપણે જોઈએ છીએ કે ચૂંટણીમાં જે જ્ઞાતિવાદ સમીકરણો છે તે જોવામાં આવતા હોય છે, ત્યારે ત્યાંની વાત કરવામાં આવે તો આ બંને સમાજના જે જ્ઞાતિવાદ સમીકરણો શું અત્યારે આપણને એ જ્ઞાતિવાદ સમીકરણો આપણને શું દોરી જાય છે, જે પ્રકારે અત્યારે ચૌધરી વર્સિસ ઠાકોર જે ત્યાં જોવા મળી રહ્યું છે તે જોતા શું લાગે છે આપને? જે પ્રકારે ગેનીબેનની વાત કરી તો એમનું જે અત્યાર સુધીનું જે રેકોર્ડ જે પ્રકારે જણાવ્યું કે તેઓ ખૂબ જ સ્ટ્રોંગ કેન્ડિડેટ જોવા મળી રહ્યા છે, પણ જો એ રીતે આપણે જ્ઞાતિવાદ સમીકરણોને જોવા જઈએ તો શું લાગી રહ્યું છે ચૌધરી વર્સિસ ઠાકોર માટે આપણે શું કહી શકીએ છીએ? રેખાબેન ચૌધરીની વાત કરું તો એમના દાદા પોતે ગલબાભાઈ ચૌધરી દ્વારા બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવેલી હતી. બનાસ ડેરીના કારણે ચોક્કસપણે બનાસની અંદર ખૂબ મોટી મિલ્ક ક્રાંતિ પણ આવી ચૂકી છે. સ્વાભાવિક છે કે મિલ્ક ક્રાંતિનો લાભ પણ અનેક પરિવારોનો લાભ મળી રહ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે એમને ગલબાભાઈ પરિવારનો એને લાભ મળવાનો છે, એના આશીર્વાદ મળવાના છે. સાથે સાથે શંકરભાઈ ચૌધરીથી લઈને અનેક નેતાઓ જે છે જિલ્લાના એ તમામ ભારતીય વાત કરીએ, પાલનપુરમાં પણ ભાજપનો ધારાસભ્ય છે, એ રીતે વાત કરીએ વડગામથી લઈને વડગામને બાદ કરતા મોટા ની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જોડાયેલા છે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે, ગ્રામ પંચાયતોમાં પણ મોટાભાગે છે, ત્યારે સ્વાભાવિક છે કે એને એ પીઠબળ મજબૂત મળવાનું છે રેખાબેન ચૌધરીને. સામે પક્ષે ગેનીબેન ઠાકોરને પોતાના સમાજનો સપોર્ટ મળવાનો છે. એક વાત ચોક્કસ છે, બનાસમાં એક ફરિયાદ રહેતી હોય છે કે અહીં ચૌધરી સમાજને વધુ મહત્ત્વ મળે છે બનાસ ડેરીમાં અને બેંકમાં. મોટાભાગે ચૌધરી સમાજના કહી શકાય કે વધારે યુવાનોને તક નોકરીની તકો હોય તો એ ડેરી કે બેંકમાં મળતી હોય છે. અન્ય સમાજને અન્યાય થતો હોય છે એ લાગણી ચોક્કસ બળવત્તર થાય, ને એ ગેનીબેન ઠાકોરે પણ આ મુદ્દો ઉઠાવવાની પણ કોશિશ કરી છે. છેલ્લા 10 વર્ષથી બનાસની અંદર એક ચોક્કસ સમાજનો પ્રભાવ છે, એના કારણે અન્ય સમાજને પણ અન્યાય થાય છે, કારણ કે એવો મુદ્દો બનાવવાની પણ કોશિશ થઈ છે. પણ આ બધું તમામ વાતો છે એની સામે જ્યારે મતદાન થશે ત્યારે ખબર પડવાની છે કોણ સફળ થાય છે. અત્યારે તો માત્ર પ્રચારના મુદ્દા બની જાય છે, અલગ અલગ મુદ્દા કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તમામ લોકો ઉઠાવી રહ્યા છે, એમ કે એમ પ્રકારે ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે છે. પણ કોણ સફળ થાય છે એ તો જનતાએ નક્કી કરવાનું છે. બનાસની જનતાને જે યોગ્ય લાગશે એને જીતાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારાના શાસનકાળ દરમિયાન જે પ્રકારે 10 વર્ષમાં પ્રજાલક્ષી કામો થયા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બનાસની સતત મુલાકાત લઈ ચૂક્યા છે, તો સ્વાભાવિક છે કે નરેન્દ્ર મોદીનો જે વિકાસના કામો થયા છે એનો લાભ મળ્યો છે, તો એની સાથે રહે છે કે ભાઈ કોંગ્રેસ દ્વારા પ્રજાલક્ષી જે કંઈ મુશ્કેલીઓ છે એ ઉઠાવવામાં આવે છે, કોણ કોની સાથે રહેશે એ તો પરિણામ જ બતાવશે.
ચોક્કસપણે એ તો પરિણામ જ બતાવશે. પરંતુ અહીંયા વધુ એક સવાલ એ પણ થાય છે નીતિન્દ્રજી, કે જે રીતે ઘૂંઘટનું આ રાજકારણ જોવા મળી રહ્યું છે, પડદા પ્રથાને ક્યાંક પ્રોત્સાહન આપતા હોય તેવું લાગી રહ્યું છે, ને આ બંને એજ્યુકેટેડ કહી શકાય છે. ગેનીબેન છે તો એમનું જે એજ્યુકેશન કદાચ ખોટું ન હોય તો બીએ કર્યું છે, ને રેખાબેન પણ કદાચ પ્રોફેસર છે, એટલે બંને એજ્યુકેટેડ મહિલાઓ છે, તો શિક્ષિત ઉમેદવારો બંને કહી શકાય છે અહીંયા. હિતેન્દ્રજી, રેખાબેન છે પોતે પીએચડી થયેલા છે, પોતે પ્રોફેસર પણ છે, એમાં બેમત નથી. પણ સામાજિક જ્યારે વ્યવસ્થા હોય છે ત્યારે કેટલીક સામાજિક મર્યાદાઓનો પણ બધાએ સ્વીકારવી પડતી. એક વાત ચોક્કસ છે, સમાજ બદલાયો છે, સમાજની અંદર અનેક પ્રકારના પરિવર્તનો પણ આવ્યા છે, પણ સમાજના પરિવર્તનની સાથે કેટલીક રૂઢિચુસ્ત જે વ્યવસ્થા હોય છે, લાજની વાત કરો છો, તે બધી સ્વીકારવી પણ પડતી હોય છે. સમાજની અંદર રહેવું હોય તો ચોક્કસ બધાએ બધું સ્વીકારવું પણ પડે, એવું બધું હોતું નથી. ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ બહુ અલગ હોય છે. ગેનીબેન આ વાત બહુ સારી રીતે સમજે છે, ને એટલા માટે ગેનીબેન દ્વારા પોતાના મતવિસ્તારમાં પોતાની સાસરીમાં ગયા, એટલા માટે જે એમને જુવારાના નામે મત માગ્યા છે. સ્વાભાવિક છે, રેખાબેન પણ એ જ વાત સમજે છે, એટલા માટે રેખાબેને કીધું કે હું તો કાયમ માટે લાજ રાખું છું. તો સ્વાભાવિક છે કે લાજના નામે માત્ર મત મેળવવાની વાત છે, સંસદમાં દિલ્હી પહોંચવાની વાત છે, એનાથી વિશેષ કંઈ નથી. આપવા બદલ નીતિન્દ્રજી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો અત્યારે જે પ્રકારે આ મુદ્દા ઉપર ચર્ચા કરી છે, જે પ્રકારે આ બનાસકાંઠાનું રાજકારણ જોવા મળી રહ્યું છે, ઘૂંઘટનું રાજકારણ જોવા મળી રહ્યું છે, ગેનીબેન ઠાકોરે લાંચ કાઢીને મત માંગ્યા હતા અને તેના પર હવે ધારદાર જવાબ રેખાબેન ચૌધરી આપ્યો છે. જોકે હું એક ચોક્કસપણે આ બંને જે મહિલાઓ છે અત્યારે ઘૂંઘટનું રાજકારણ કરી રહી છે, પણ આ ક્યાંકની ક્યાંક પડદા પ્રથાને પ્રોત્સાહન આપતું રાજકારણ છે, એટલે એ વાત આ તમામ ઉમેદવારો અને નેતાઓને સમજવી પડે કે તમને લોકો અનુસરે છે અને તમને જે પણ જે કંઈ પણ કરો છો તેના પર બધાની નજર હોય છે, અને તમે નેતૃત્વ કરનારા લોકો છો, તેમના પ્રતિનિધિ છો, ને ક્યાંક મત માંગવામાં, ક્યાંક આ રેસમાં આગળ નીકળવા માટે તમે શું કરી રહ્યા છો તેનું ધ્યાન પણ તમારે ચોક્કસપણે રાખવું જોઈએ. જો ગેનીબેન ઠાકોરે આ કર્યું, જો એમણે લાજ કાઢીને મત માંગ્યા, તો એની સામે બીજા જવાબ કરતા તમે પણ એને પ્રોત્સાહન આપી રહ્યા છો, અને રેખાબેન પોતે પણ એવું કહી રહ્યા છે કે હું એક દિવસ માટે માથે નથી ઓળતી, હું તો રોજ લાજ કાઢું છું ને મને જરાય તકલીફ નહીં પડે. તો રેખાબેન ચૌધરીએ ગેનીબેનને આ ધારદાર જવાબ આપ્યો છે, પણ ક્યાંકને ક્યાંક આ બંને મહિલાઓ જે છે પડદા પ્રથાને પ્રોત્સાહન આપતી જોવા મળી રહી છે. તો ભાજપમાં જે ઉકળતા ચરુની સ્થિતિ જોવા મળી રહી છે, જે પ્રકારે સંગઠન માટે જાણીતી જે ભાજપ સરકાર છે તેમાં આંતરિક વિખવાદ જે સામે આવી રહ્યો છે, તેમાં વધુ એક મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. ચૂંટણી લડવાના ઇનકાર વચ્ચે ભાજપના વધુ એક ઉમેદવારને દિલ્હીનું તેડું આવ્યું છે. આણંદના ઉમેદવાર પણ બદલાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જી હા, મિતેશ પટેલ આણંદના ઉમેદવાર કે જેમને દિલ્હીનું તેડું આવ્યું છે, દિલ્હી તેમને બોલાવવામાં આવ્યા છે, ને તેમને બોલાવતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. હું ચૂંટણી આણંદથી જ લડવાનો છું તેવું પણ મિતેશ પટેલે સ્પષ્ટપણે ચોખવટ કરી છે. પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલથી આ સમાચારો વહેતા થયા છે કે આણંદમાં પણ ઉમેદવાર બદલાઈ શકે છે. તો મિતેશ પટેલ જેઓ ફરી વખત આણંદના ઉમેદવાર છે, તેઓ પણ બદલાઈ શકે છે, તેને લઈને પણ હવે ફરી એક વખત ચર્ચાએ જોર પકડ્યું છે. તો આ જ વિશે વધુ વાત કરવા માટે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટજી. હિતેન્દ્રજી, વધુ એક સમાચારો સામે આવી રહ્યા છે, જે પ્રકારે એક પછી એક જે નેતાઓ છે ભાજપમાં પણ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે, જે પ્રકારે હવે વધુ એક નામ એવું કહી શકાય છે કે જે બદલાઈ શકે છે, ભાજપના ઉમેદવારો બદલાઈ રહ્યા છે, ત્યારે આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. શું સ્પષ્ટ થાય છે, શું સંદેશો જાય છે, આ દિલ્હીનું તેડું છે એમને આવ્યું છે, તેનાથી લાગે છે કે ક્યાંક ત્યાંના ઉમેદવાર પણ બદલાઈ શકે છે? રાજનીતિમાં બધું સંભવ હોય છે, રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે, એમાં કોઈ બેમત નથી. રાજકારણમાં ક્યારેય કશું કાયમી નથી હોતું, કોઈ કાયમી દુશ્મન ના હોય, મિત્ર પણ ના હોઈ શકે છે. જે પ્રકારે રંજનબેન ભટ્ટની વાત હોય કે ભીખાભાઈ ડામોરની વાત હોય, આ બંનેની ઉમેદવાર તરીકે સત્તાવાર ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી દીધી હતી, અને બંને દ્વારા પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો, જનસંપર્ક શરૂ કર્યો, ગ્રુપ મિટિંગો પણ શરૂ કરી દીધી હતી, ઢોલ નગારા સાથે લોકોની સુધી પહોંચી રહ્યા હતા. પણ કમનસીબે જુઓ, ત્યાં આગળ બંને જગ્યાએ રંજનબેન ભટ્ટ હોય કે ભીખાભાઈ ડામોર હોય, બંને જગ્યાએ
જગ્યાએ જાહેરમાં કાર્યકર્તાઓથી લઈને ખાનગીમાં વિરોધ વંટોળ ચાલુ કરી દેવામાં આવ્યું, સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવી દેવામાં આવ્યું, રંજનબેન ભટ્ટને લઈને પણ વિરોધ વંટોળ થયો, એ તરફ ભીખાભાઈ ડામોરને લઈને વિરોધ વંટોળ થયો કે ભીખાભાઈ તો ઠાકોર નથી તો આદિવાસી છે, એને લઈને પણ સ્વાભાવિક વિરોધ અભિયાન ચાલ્યું. તો બંને ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ ચૂંટણી નહીં લડવા માટે સૂચના આપી દીધી અને બંનેએ પોતે સોશિયલ મીડિયામાં પોતાનો મેસેજ પણ આપી દેવામાં આવ્યો કે ભાઈ અમે ચૂંટણી લડવા માગતા નથી. આ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વનો આદેશ હતો, પણ માત્ર ને માત્ર પોતાનું કહી શકાય કે પોતાનું બતાવવા માટે, ક્યાંક પોતાનો એકો સાચો છે એ બતાવવા માટે પોતે એવું બતાવે છે કે અમે બંને ચૂંટણી લડવા માગતા નથી. આ રાજકારણની એક તાસીર છે, જે માણસ ચૂંટણી લડવાની ઈચ્છા હોય, પોતે પ્રચાર શરૂ કર્યો હોય, ને હવે એ રાજકીય નાટક કરે છે કે હવે અમે ચૂંટણી લડવા માગતા નથી. આ માત્ર રાજકીય નાટકથી વિશેષ કંઈ નથી. એ જ રીતે જોવા જઈએ મિતેશ પટેલની વાત કરીએ તો મિતેશ પટેલને પણ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા દિલ્હી બોલાવવામાં આવ્યા છે. દિલ્હીમાં બોલાવીને ક્યાંક સૂચના આપી પણ હોઈ શકે, ના પણ આપી હોઈ શકે, રાજકારણ બધું સંભવ છે. તો મિતેશ પટેલે અત્યારે તો એટલું જ કીધું છે કે હું આણંદ બેઠક પરથી ચૂંટણી લડવાનો છું, પણ કંઈ પણ ફેરફાર પણ થઈ શકે છે. હું ભૂતકાળમાં વાત કરું તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિધાનસભાની ચૂંટણી દરમિયાન 2022માં જીગીસાબેન જોશીના નામની ઉમેદવારની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી હતી, ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા એમને કમલમ ખાતે ગાંધીએ બોલાવવામાં આવ્યા અને એમને સૂચના આપવામાં આવી કે તમારી ટિકિટ કેન્સલ કરવામાં આવે છે. જે કન્ફર્મ ટિકિટ હતી એ વેઇટિંગમાં ફેરવાઈ ગઈ, ત્યારે સ્થિતિ બદલાઈ ગઈ. કારણ કે ત્યાં સથવારા સમાજનું પ્રભુત્વ સૌરાષ્ટ્રમાં છે, સૌથી વધુ મતો છે, એના વગર રાઘવજી પટેલ કે સુરત જિલ્લામાં ભાજપે જીતવું મુશ્કેલ બને, એટલા માટે ઉમેદવાર બદલવાની પણ ત્યાં પણ ફરજ પડી હતી. આ બધું શક્ય છે, ઉમેદવાર કદાચ મિતેશ પટેલનો બદલાય, વલસાડ પણ બદલાઈ શકે છે, સ્વાભાવિક છે, બનાસ પણ કંઈ પણ થાય, ક્યાંય કંઈ પણ બની શકે છે. જી ચોક્કસ, અહીંયા ખાસ કરીને જે પ્રકારે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે ચંદ્રજી, અત્યારે મિતેશ પટેલ જો પોતે તો સ્પષ્ટ નિવેદન આપી રહ્યા છે કે હું ચૂંટણી આણંદથી જ લડીશ, શું લાગે છે એમના પ્રકારે આ સ્પષ્ટ નિવેદન આપવું અને બીજી તરફ તમને દિલ્હીનું તેડું આવ્યું અને આવવું અને એ સિવાય ગઈકાલથી જે સમાચારો વહેતા થયા છે કે એ પણ બદલાઈ શકે છે? પહેલાં તો રાજનીતિમાં બધું જ સંભવ છે. મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી હતા એ સમયે પણ એવું કહેવામાં આવતું હતું કે મુખ્યમંત્રી નહીં બદલાય. આ સીઆર પાટીલ દ્વારા જાહેરમાં કમલમમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં 2022ની ચૂંટણી થશે, અને એ જ મુખ્યમંત્રીએ એક મહિના પછી રાજીનામું પણ આપી દીધું હતું. આ રાજનીતિમાં બધું જ શક્ય હોય. આનંદબેન પટેલ માટે પણ એ પ્રકારના અભિયાન ઉપાડ્યા હતા, ત્યારે પણ લોકો કે આનંદબેન પટેલ નહીં બદલાય. એટલે રાજકારણમાં કહેવું અને કરવું બહુ અલગ વાત છે. હાથીના દાંત બતાવવા અને ચાવવાના અલગ હોય, એ પ્રકારની રાજનીતિની સ્ટાઇલ રહી છે, પેટર્ન રહી છે. એટલે મિતેશ પટેલે અત્યારે ભલે કીધું હોય કે ચૂંટણી તેઓ લડવાના છે, કદાચ કાલ સવારે એમને દિલ્હીથી ફોન આવે કે તમારે ચૂંટણી નથી લડવાની, તો એ સ્વાભાવિક છે, માની જવાના છે. કારણ કે દરેક ભારતીય જનતા પાર્ટીને કોઈ કાર્યકર્તા કે કોઈ નેતાની વ્યક્તિગત તાકાત નથી કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ સામે બળવો કરે, અપક્ષ લડે અને પાર્ટીના નેતૃત્વને બતાવી દે, એ એના માટે શક્ય નથી. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આધારે એને ચૂંટણી જીતવાની છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એટલી બધી ગ્રામે ગામ કો નગરોમાં શહેરોમાં યુવાઓમાં મહિલાઓથી લઈ તમામ વર્ગમાં એટલી લોકપ્રિયતા છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતવામાં સરળતા રહેતું હોય છે. જ્યારે વાત કરીએ અપક્ષ લડે તો એ સ્વાભાવિક છે, ઘર ભેગો ભાગ્ય જ. હા, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ત્રણેક વિલ્લાઓ એવા હતા કે જે લોકો પોતે પોતાની તાકાત ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ સામે બળવો કરીને પણ ચૂંટણી જીત્યા છે, એ ધવલ ઝાલા હોય કે પછી ધર્મેન્દ્રસિંહ જાડેજા હોય કે બાવજી દેસાઈ, આ એવા ત્રણ વિલ્લાઓ ભાજપના કાર્યકર્તાઓ હતા કે જે લોકોએ પાર્ટીના નેતૃત્વ સામે બળવો કરી પણ ચૂંટણી જીત્યા છે. પણ એવી ભાગ્યે જ બહુ ઓછા લોકોમાં તાકાત હોય છે કે જે ભાજપના નેતૃત્વ સામે બળવો કરી પણ ચૂંટણી જીતે. જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ અમારી સાથે જોડાયા હતા. ચૂંટણી લડવાના ઇનકાર વચ્ચે ભાજપના વધુ એક ઉમેદવારને દિલ્હીનું તેડું આવ્યું છે અને ત્યારે આણંદના ઉમેદવાર પણ બદલાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. તો અહીંયા વધુ એક ઉમેદવાર જે ભાજપના બદલાઈ શકે છે, પહેલાં જે પ્રકારે સાબરકાંઠા અને વડોદરાની બેઠક પર ઉમેદવારો બદલાશે, કારણ કે તેઓ ઉમેદવારો જ ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે, ત્યારે વધુ એક એવી બેઠક એટલે કે આણંદ બેઠક જ્યાં પણ ઉમેદવાર બદલાઈ શકે છે. અન્ય ચાર બેઠકો પર તો હજી પણ ભાજપ માટે અસમંજસની સ્થિતિ છે. ત્યાં ઉમેદવારની પસંદગી અત્યારે હજી પણ ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું રહેશે આ તમામ બેઠકો પર ભાજપ કયા ઉમેદવારોની પસંદગી